તો હાલતા હાલતા પહોંચી ગયા છે ઘંટેશ્વર. તો લાઈટ ના સહારે હજી ઘણું આગળ જવાનું. વેલકમ મિત્રો, આપ લોકોનું સ્વાગત છે મારી ચેનલમાં જેનું નામ છે ભાવિન વીકેન્ડ. અને અત્યારે હું જાઉં છું રાજકોટ થી જામનગર તરફ બાય વોક. જામનગર થી આગળ જવાનું છે. હું આટલું જિંદગીમાં ક્યારેય પણ નથી ચાલ્યો, પહેલી ફેરે ચાલુ છું. હાલાકી ગિરનાર એક ફેરે ચડી લીધું છે, જોકે હાલવાનું છે આપણે, કે ઓટકવાનું નથી ને. અહીંયા મચ્છરનું પ્રમાણ વધારે છે એટલે હું અહીંયા સ્ટોપ કરું છું, આગળ જઈને વાત કરીશ. અને બીજો 150 ફૂટ રિંગ રોડ માતા પરથી નીકળ્યો છું. હું હાઈલો છું ઘણું બધું, પણ મેં આગળનું કવર નહોતું કર્યું, કેમ કે તો તમે બધાએ જોયું છે. તો ચલો આપણે આગળ જઈએ અને આગળ વાત કરતા જશું જી. અને અમારા મામા છે મારી સાથે, ચાલો મળીએ આપણે આગળ. તો તમે જોઈ શકો છો ટાઈમ થયો છે 12:10 અને મેં ચાલવાનું ચાલુ કર્યું તો 10:30-11 ગયે. 12000 સ્ટેપ એટલે કેટલા કિલોમીટર થશે, 9.4 કિલોમીટર ચાલી લીધું છે. પાછળ પૂરું અંધારું છે અને હું આ રોડ ઉપર આગળ નીકળી રહ્યો છું. આ ગાડીઓનો અવાજ જુઓ તમે, કેટલો ગાડીઓનો અવાજ પાછળ આવે છે. ક્યારેક ક્યારેક ગાડી એવી રીતે બાજુમાંથી નીકળે તો સારી બીક લાગે કે અચાનક, પણ તોય મજા આવે ચાલવાની. હું સુકાવા ચાલુ છું અને કેટલું ચાલવાનું છે બધી ડિટેલ તમને આગળ મળી જશે વિડીયોમાં. તો વિડીયો જોતા રહો આવી રીતે જ. એકચ્યુઅલી અંધારિયામાં અમે નીકળ્યા ચાલવા માટે, ચાંદની રોશની જેવી ચાલુ પણ નથી અને મોબાઈલ આવી રીતે પકડીને હાઈલા રાખીએ છીએ, એનો સપોર્ટ છે. ઘણા બધા મિત્રોને પણ ફોન કર્યા હતા, પણ શું શું થયું એ તમને ડિટેલમાં માહિતી આપીશ. તો મિત્રો, અત્યારે ગ્રાન્ડ મુરલીધર પાસે પહોંચ્યો છું. યાર હાલવામાં બહુ ટફ છે, હાલવામાં થોડીક તકલીફ પડે, કેમ કે આટલું કોઈ દી ચાલ્યો નથી એટલે એકી સાથે નથી ચાલ્યો એમ કહું છું, સમજ્યા. થોડાક પગ વગ દુખે છે. રાજકોટથી ગ્રાન્ડ મુરલીધર હજી આપણે આગળ જવાનું છે જામનગર, અને જામનગરથી હજી આગળ જવાનું છે. તો ચાલો પેલા ગ્રાન્ડ મુરલીધરમાં થોડાક ચા પાણી નાસ્તો કરી લઈએ અને આગળ મળીએ, કેમ કે ચા પાણી નાસ્તો કરવો જરૂરી છે, કેમ કે ખાવાનું પીવાનું ને મજામાં રહેવાનું. આગળ હોનેસ છે પણ આપણે જવું છે ગ્રાન્ડ મુરલીધરમાં. તો ચાલો ગાડી નીકળે ને પેલા આપણે રોડ ક્રોસ કરી લઈએ. અમે પહોંચ્યા ને, આ લોકોએ લાઇટ બંધ કરી દીધી વાંધો નહીં. અને મેં મગાવી કોફી ને મામાએ મગાવી ચા, અને આ હું મગાવ્યું વડાપાઉં. તો બોમ્બેનું વડાપાઉં મગાવ્યું છે. હવે ખાઈ લે યાર, મચ્છરા બહુ કરડ્યા, થોડીક વારમાં ખાઈ નીકળવાનું, પછી મળીએ આપણે આગળ થોડીક વારમાં. બધી શિક્ષકતિ રેસ્ટોરન્ટમાં બાજુમાં પાન ખાધું અને હવે પાન ખાઈને જાય છે પડદરી. અરે યાર, તો ઘરેથી નીકળો તો મને બહુ હતું કે હું આટલું હાલી લઈશ, હજી મારે ઘણું એકચ્યુઅલી હાલવાનું છે. પાટલામાંય ફાટી રહી છે, સમજી લ્યો ને, પગની આવી રહી છે, કેમ કે પ્રેક્ટિસ છે ને એટલી હાલવાની. ટાઈમ તમે જોઈ લો, 3:10 થઈ છે રાતના. તો અત્યારે તો કોણ નીકળતું હોય, અમુક વ્હીકલ નીકળે છે પ્રાઇવેટ ને અમુક ટેક્સીના વ્હીકલ. બાકી આગળ હવે દિવસ થાય, થોડોક આરામ થાય પછી હજી હાલવાનું જ છે. ઓલમોસ્ટ 100 કિલોમીટર ઉપર ચાલવાનું છે, જે તમે આગળ હજી જોશો. અને જ્યાં આવી રીતે લાઇટ મળે ત્યાં ચાન્સ લેવું છું તમારી યાર વાત કરવાનો, કેમ કે અમુક જગ્યાએ લાઇટ બહુ ડીમ હોય છે તો દેખાય નહીં. અને હું અંધારામાં બોલીશ, કેમ કે આજે ચાંદની લાઇટ નથી એટલે શું કરીએ. સવારનો ટાઈમ થઈ ગયો છે, સૂરજ પણ ઉગી ગયો છે. ઓલમોસ્ટ 7:30-8 જેવો ટાઈમ થઈ ગયો છે. તો બસ હવે ગાર્ડન રેસ્ટોરન્ટમાં 2-3 કલાક રેસ્ટ કરી. પડદરી અહીંથી બસ 2 કિલોમીટર દૂર છે. પડદરીથી અંદરથી નીકળશું હાલીને. અને ગાડી રાખી છે, કેમ કે એમાં સામાન બધો રાખ્યો છે આરામ કરવા માટે. અને કેમ કે મારે એવું હતું કે રોડ ઉપર જ રહેવું હતું, રોડથી અંદર ડીપ નહોતું જવું, એટલે હું રોડ ઉપર રહેવા માટે ગાડી રાખી હતી. ગાડીમાં સામાન ખાવા પીવાનું આ બધી વસ્તુ રાખી છે. અને ગાડી એક મારો કઝિન બ્રધર છે એ ચલાવીને આવે છે. અને માનશો નહીં તમે, ટાટિયા લિટરલી છે ને પતી ગયા છે. આ તો હું કેમ મારું મન જાણે ઊભો છું, લાઈફમાં આટલું હાઈલો નથી એટલે જો હાલતા હાલતા ગોથા ખાઉં છું. પણ શું કરીએ, હાલવાનું એક ફેર વિચાર્યું હતું કે હાલવું છે, અને ઘણાએ કીધું કે એ પોસિબલ નથી એટલું બધું ચાલુ આ છે. એ તો ટ્રાય તો કરવા દો, ચલાય નહીં ચલાય તો જોયું જશે, પણ ટ્રાય તો કરો. અરે ટ્રાય કરીએ છીએ, જોઈએ હવે ક્યાં સુધી આપણે આગળ પહોંચીએ. તમે જોવો આગળ. ઓકે ચાલો હજી આપણે આગળ જાઓ. તડકો આવે જ પાછળથી, શેરડીનો રસ પીવા કરતા, શેરડીનો રસ પીવા કરતા. ચલો રોડ પર બેઠા નહીં, પણ લઈ અને ખાવી તો મજા આવશે. આને કહેવાય ખાધું ને પીધું ભાઈ હારે. તો તમે જોતા રહ્યો, હજી મારે ઘણું હાલવાનું બાકી છે, હજી હું હાઈલો જ આવું છું. ઓકે
હવે તો પગ એકી બેકી રમવા માંડ્યા છે, પગની હાલત આમથી આમ થઈ ગઈ છે, બહુ ટફ થઈ ગયું હાલવાનું. આમ રાખો એટલે તમને સરખું દેખાય. તો તમે જોવો છો કે રાજકોટનો આ રોડ છે, પાછળ જામનગર તરફ જાય છે આ રાજકોટથી. તો મારી પાછળ આ હોટલ છે, હવે આ હોટલમાં અમે જવાના છે અત્યારે, થોડીક વાર બેસશું 3-4 કલાક, કે ગરમી બહુ વધી ગઈ છે, ચા પાણી પીએ ને પછી આગળ નીકળશું. બાકી જોઈએ તો હજી ઘણું બધું હાલવાનું છે. ઓલમોસ્ટ 45 કિલોમીટર જેવું ચાલી લીધું છે રાજકોટથી જામનગર જવા માટે, હજી આગળ જવાનું છે. તો જોઈએ ચમચી પછાડી ને શું લઈ આવ્યો તું મેહુલ? આઈસ્ક્રીમ. તો મેહુલ ખાલી તને વાડીલાલનો જ આઈસ્ક્રીમ મળ્યો હે, બીજો કઈ ન મળ્યો હે? રોડ ઉપર આ મળ્યું છે ને. ઓકે, તો હાલો વાડીલાલનો આઈસ્ક્રીમ ખાઈને જાશું હવે આગળ. એકચ્યુઅલ મેહુલ મારી સાથે છે અને મેહુલ ગાડી ચલાવે છે અને સામાન બધું ગાડીમાં છે. તો મામા હવે શું લાગે છે, હજી આપણે હાલવાનું છે એટલું બધું હલાઈ જાય તમારે? હલાઈ જ જાય ને. હે, હલાઈ જ જાય ને. બાકુર ના હો, મારે તો ટાટીએ જવાબ દઈ દીધા. હું તો હાલી જાઉં, વાર લાગે થોડી. હવે જો મામા એમ કે હું હાલી દઉં તો પછી આપણે તો ન હલાતો, આપણે કેવું પડે કે આપણે હાલી દેવું? તો આપણે હાલી દેવું, ચાલો આઈસ્ક્રીમ ફૂટાડીએ ભાઈ નીકળીએ આગળ. તમને એમ લાગતું છે કે આ કોણ આવેલો આવે છે, પણ હું જ છું. પણ આ ગરમી અને ડસ્ટને કારણે થોડું મોઢું ઢાંકું પડ્યું. બાકી જો હવે આ મંદિરે પહોંચ્યા છે અમે, આ સોમનાથનું મંદિર છે અહીંયા. તો હવે સોમનાથના મંદિરમાં જાય છે, ત્યાં થોડીક વાર આરામ કરશું, જય સોમનાથ દાદાની અને ત્યાં થોડીક વાર આરામ કરશું. ઓલરેડી 3 વાગવા આવ્યા છે, 3-5 વાગ્યા સુધીનો વિચાર છે કે આરામ કરશું, પછી ન્યાયથી પાછા નીકળશું 6 વાગે. જોઈએ થોડીક વાર અહીંયા લંબાવી લઈએ, બહુ થાકી ગયા યાર, પગ જ નથી હાલતા અને બોલવાની તો છોડી દો એટલી ફાટી રહી છે. પણ શું કરીએ હવે, આ સોમનાથ દાદાનું મંદિર. તો પહોંચી ગયા મંદિરમાં અને જય સોમનાથ દાદાની. થોડીક વાર આરામ કરી લેવું અહીંયા. મામા રેડી હોઈ જાવ થોડીક વાર? ઓકે, તો રેડી થઈ ગયા, થોડીક આરામ કરી પછી અહીંયાથી આગળ નીકળશું. કામ બરોબર ને મામા? ઓકે, મળીએ આગળ. તો મંદિર 1.5 કલાકની જગ્યાએ 2 કલાક આરામ કરી લીધો અને હવે મંજિલ નિકોલ નીકળી ગયા છે. હવે જોઈએ કેટલા વાગે પહોંચીએ છીએ, પહેલાં તો જામનગર પછી આગળ જોઈએ કેટલા વાગે પહોંચીએ છીએ. કેવળ નથી હાલવાની અને એક તો હવા સામે આવે છે એટલે તમને કંઈ સંભળાશે નહીં આઈ થિંક પ્રોપર, અને જીભે લચકાય છે કેમ કે ઓલરેડી હું બહુ થાકી ગયો છું. જોઈએ પછી હવે ક્યાં આરામ કરી શકીએ, પછી ત્યાંથી આગળ નીકળશું. મને લાગતું નહોતું કે હું આટલું પણ ચાલી શકીશ, પણ તોય ટ્રાય કરી અને ટ્રાય કરી તો અહીં સુધી તો પહોંચી ગયો. હજી અહીંથી આગળ જવાનું છે, જોઈએ ક્યારે પહોંચીએ. ઓલમોસ્ટ એમ કહે ને કે અત્યારે 20-એક કલાક જેવો ટાઈમ થઈ ગયો છે. 20-એક કલાકમાં મેં ઓલમોસ્ટ થ્રોલ 2 કિલોમીટર બાકી છે એટલે જોઈ લો તમે કેટલો ટાઈમ ફાઈટ હોય છે. બાકી તો બસ કહું તમને આગળ. તો હું ધ્રોલ ગ્રામમાં પહોંચી ગયો છું ને હવે અહીંયા એક ગેસ્ટ હાઉસમાં રૂમ રાખવાનું વિચારું છું કે રૂમ રાખીને રાત પર ત્યાં સુઈ જાઉં. તો હજી મારે આગળ જવું છે, હું ત્યાં ચાલી શકું કેમ કે ઓલરેડી પગે જવાબ દઈ દીધો છે. તો હવે જાજુ બોલાવીને રૂમમાં વયો જાઉં છું, રૂમ રાખી લીધું ત્યાં. અથવા રૂમ બી હોટલમાં નહીં ફાવે તો બીજી હોટલમાં રૂમ જોઈ લેશું, જી પર થશે તમને લોકોને ખબર પડી જશે જો ટાઈમ મળશે તો. અને ફોન આવે છે, ચાલો પછી આગળ જતા વાત કરું થોડો. તો પછી અમે ગેસ્ટ હાઉસમાં ગયા અને ગેસ્ટ હાઉસ અમે જોયું હતું ધ્રોલ પછી, પણ એ ગેસ્ટ હાઉસમાં રૂમ થોડો કમ્ફર્ટ ન લાગ્યો એટલે કેમેરાની બેટરી પણ લો થઈ ગઈ હતી. એટલે પછી બીજા એક ગેસ્ટ હાઉસમાં ગયા અને ત્યાં જઈને થોડા ફ્રેશન અપ થયા અને બોલું કે તેલનું માલિશ ને મારું મસાજનું મશીન છે એ ફેરવ્યું ને પછી બધું કામ પતાવીને સુઈ ગયા. તો મારે તમને એ કહેવાનું હતું કે વિડીયોમાં હજી આગળના પાર્ટે આવશે અને આગળના પાર્ટે હું ગુજરાતીમાં જ મેં બનાવ્યા છે, પણ તમે વધારે એન્જોય કરશો કેમકે અમે અમુક એવા એક્સપિરિયન્સ શેર કર્યા છે અને શું પર્પઝથી મેં આ વિડીયો બનાવ્યો છે, શું કામ આપણી મોટી મેં ટ્રીપ કરી. આઈ થિંક મોર ધેન 140 કિલોમીટર ચાલ્યો છું. તો રીઝન જી છે એ બધા તમે ક્વેશ્ચનમાં પૂછો છો એ બધા તમને આગળના વિડીયોમાં જાણવા મળશે. વિડીયો તમે આજ સુધી જોયો જોઈએ તો વિડીયોને ખાસ લાઈક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં કાંઈ બીજું તમારું સજેશન હોય તો. લાસ્ટ વિડીયોમાં ઘણા સજેશન હતા એટલે મેં આ વિડીયો ગુજરાતીમાં બનાવ્યો, મજા આવે છે, એન્જોય કરીએ છીએ. તો મેં કીધું યાર ચાલો પાછા આ વિડીયો મીન્સ આ સિરીઝ કન્ટિન્યુ આપણે ગુજરાતીમાં બનાવીએ.
ભઈ જોયે ગુજરાતી આગળ શું થાય જોયતા રહી. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ ખાસ કરજો અને વિડીયો બને એટલો શેર કરો. બધા એમાં એક્સપિરિયન્સ છે, તમને બહુ મજા આવશે જોવાની આગળ. તો ખાસ વિડીયો આગળના વિડીયો જોતા રહેજો અને બાકી ખાવાનું પીવાનું ને મજા માણો.